ગુડજીતા કિનારીવાલા એટલે એક તેજસ્વી કલાકાર. નૃત્ય હોય કે નાટક, અભિનય હોય કે લેખન, ઉર્જિતાબેને તેમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે. તેમની નૃત્યમ નર્તમ અકાદમીની કલાયાત્રા જ્યારે બે દાયકાથી વધુ લાંબી થઈ છે, ત્યારે આવો એક ઝલક જોઈએ આ વિશિષ્ટ કલાકારના જીવન પર. સુરતના ખ્યાતનામ વકીલ નીલકંઠભાઈ પટોળાવાળાને ત્યાં 7 ડિસેમ્બર 1965 રોજ પ્રભુએ આપેલી એક અમૂલ્ય ભેટ એટલે ઉર્જિતા. 6 વર્ષની નાની ઉંમરે ઉર્જિતાએ કલાક્ષેત્રમાં નૃત્યગુરુ સ્વર્ગસ્થ શાલિની તામણેકર પાસે અને ત્યારબાદ શ્રીમતી નીલાબેન રાવળ પાસે તાલીમ લીધી હતી. કથક નૃત્ય તેઓ સ્વર્ગીય ધીરુભાઈ જરીવાળા પાસે શીખ્યા હતા. ત્યારબાદ તેમણે શાળા કોલેજના શિક્ષણ દરમિયાન અનેક નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ઇનામો જીત્યા. 12 વર્ષની ઉંમરે ઉર્જિતાબેને નાટકમાં અભિનય કરવો શરૂ કર્યો હતો. સંતુ રંગીલીની મોનો એક્ટિંગે તેમને ઘણી પ્રસિદ્ધિ અપાવી. તેમજ કોલેજ કાળમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સતત 3 વર્ષ તેઓ પ્રથમ વિજેતા રહ્યા હતા. તેમાંથી તેમણે અનેક એકાંકી અને ત્રિઅંકી નાટકો પણ કર્યા. તેમાં તેમને શ્રેષ્ઠ અભિનયના અનેક ઇનામો પણ મળ્યા. રહસ્ય નાટક બંધનનું તેમણે નિર્દેશન પણ કર્યું. જાણીતા નાટ્ય દિગ્દર્શક કપિલ દેવ શુક્લ સાથે તેમણે આખરની આત્મકથા અને તિરાડે ફૂટી કૂપળ જેવા નાટકો કર્યા અને નહેરુ સેન્ટર મુંબઈમાં રજૂ પણ કર્યા. 23 વર્ષની ઉંમરે ઉર્જિતાના લગ્ન કલ્પેશભાઈ કિનારીવાળા સાથે થયા. તેમનો સહકાર અને ટેકો ઉર્જિતાબેનને સતત મળતો રહ્યો છે. તેઓના એકમાત્ર સંતાન મનનના જન્મ બાદ ઉર્જિતાબેને આજ ગાંધી સ્મૃતિ ભવનમાં પોતાનું આરંગેત્રમ કર્યું હતું. રંગમંચ પર નૃત્ય અને અભિનયની સાથે તેમના દાદા અને કવિ શ્રી પ્રીતમલાલ મજમુદારનો વારસો જાળવતા હોય તેમ ઉર્જિતાબેન લેખન કાર્ય સાથે પણ સંકળાયા છે. ભરતનાટ્યમના શબ્દમ અને પદમ નૃત્ય કૃતિઓને તેમણે ગુજરાતીમાં લખ્યા, જેથી ગુજરાતી પ્રેક્ષકો તેમને સરળતાથી સમજી શકે. આવું પહેલીવાર બનતું હતું. સ્વર્ગસ્થ કાશીરામ રાણા નિર્મિત અને હની છાયા નિર્દેશિત ટેલિવિઝન શ્રેણી વીર નર્મદમાં ઉર્જિતાબેને મીનાક્ષીની ભૂમિકા ભજવી છે. તો ઈટીવીના લોકપ્રિય શો ધનઘનાટના ઓડિશન સતત 3 વર્ષ સુધી નૃત્યમ નર્તમ અકાદમીમાં યોજાયા હતા, જેમાં ઉર્જિતાબેનના અનેક નૃત્યાર્થીઓ પસંદ પણ થયા અને વિજેતા પણ બન્યા. ઉર્જિતાબેને જય સોમનાથ, મીરા, શ્રીકૃષ્ણ લીલા, જય ગણેશ, ડબુ માની ઢીંગલી, કાબુલીવાલા, સિન્ડ્રેલા, જય જય શ્રીનાથજી, પ્રીત બની પડછાયો, બ્રહ્મનાદમાં કલા આવી અનેક નૃત્ય નાટિકાઓનું સર્જન કર્યું છે. ભારતના સૌથી લોકપ્રિય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના પ્રચાર અને પ્રસારને માટે ઉર્જિતાબેને નૃત્યમ નર્તમ અકાદમીનું સફળ સંચાલન કર્યું છે અને તેમના હાથ નીચે 10,000થી વધુ નૃત્યાર્થીઓએ ભરતનાટ્યમ અને લોકનૃત્યો શીખ્યા છે. ભરતનાટ્યમના તેમના ઊંડા અભ્યાસના નિચોડ સમૂહ પુસ્તક ભરતનાટ્યમ પંથિકા તેમણે ગુજરાતીમાં લખ્યું છે. કલાનું આ વરદાન પામવા બદલ ઉર્જિતાબેન હંમેશા તેમના કલાગુરુઓ, પ્રભુ અને તેમના મા બાપના ઋણી રહ્યા છે. પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે તમાકુ અને ગુટખા છોડવાને માટે તેમણે એક મત ગુજરાત નામની જાહેરાત પણ બનાવી છે. ઉર્જિતાબેન દ્વારા તૈયાર થયેલી નૃત્ય કૃતિઓ દેશ અને વિદેશમાં સન્માનિત પણ થઈ છે. 1993માં તેમના ડાંગી નૃત્યને શિમલામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ડાન્સ ડ્રામા કોમ્પિટિશનમાં બીજું ઇનામ મળ્યું હતું. 1994માં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલાની ઓલ ઇન્ડિયા ડાન્સ ડ્રામા સ્પર્ધાનો શુભારંભ ઉર્જિતાબેનના પદમ નૃત્યથી થયો હતો. 1997માં અખિલિન મહિલા પરિષદ બૃહદ સુરતના રંગભવન જીવન ભારતીમાં રજૂ થયેલા નૃત્ય કાર્યક્રમ પંચામૃતની કોરિયોગ્રાફી અને નિર્દેશન તેમણે કર્યું હતું. 2000ની સાલમાં ગાંધી સ્મૃતિ ભવનના તખતે ઉર્જિતાબેન નિર્દેશિત નૃત્ય નાટિકા ગુરુદેવ ટાગોરની કાબુલીવાલા રજૂ થઈ હતી. 2001માં ઉર્જિતાબેન નિર્દેશિત નૃત્ય
ગુજરાત સરકારના કલ કે કલાકાર કાર્યક્રમમાં જયશંકર સુંદરી હોલ અમદાવાદમાં રજૂ થયા. તેમની શિષ્યાઓ ઈ ટીવી ગુજરાતીના શો થનગનાટમાં ભાગ લઈને અનેક વાર વિજેતા બન્યા. 2004માં રાયન ઇન્ટરનેશનલના દિલ્હીમાં યોજાયેલા થિયેટર ફેસ્ટિવલમાં તેમનું નૃત્ય નાટિકા બીજા ક્રમે વિજેતા બની હતી. તે જ વર્ષે તેમના વૃંદે યુરો એશિયા ઇસ્તંબુલ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં તુર્કીમાં ગુજરાત ગાથા રજૂ કરીને સન્માન મેળવ્યું હતું. 2005માં તેમણે દૈનિક દિવ્ય ભાસ્કર માટે રંગોત્સવનું નિર્દેશન અને કોરિયોગ્રાફી કરી. 2006માં અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પુણે મહારાષ્ટ્રમાં તેમના નૃત્ય વૃંદે રજૂઆત કરીને બીજું ઇનામ મેળવ્યું. તે જ વર્ષે અખિલિન મહિલા પરિષદ માટે નૃત્ય નાટિકા પૂનમ પર્વોત્સવની કોરિયોગ્રાફી અને નિર્દેશન ઉર્જિતાબેને કર્યા હતા. તો 2006ના જ વર્ષમાં સુરતના સાયન્સ સેન્ટરના ભૂમિપૂજન સમયે ત્યારના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રજૂ થયેલી ગણેશ સ્તુતિ અને ગુજરાત ગાથાની કોરિયોગ્રાફી અને નિર્દેશનની જવાબદારી પણ ઉર્જિતાબેને સંભાળી હતી. 2007ના મહારાષ્ટ્રમાં પુણે મુકામે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘના ઉપક્રમે ઉર્જિતાબેનના નેતૃત્વમાં નૃત્યમ નર્તમ અકાદમીએ ગુજરાતના લોકનૃત્ય ટિપ્પણીની રજૂઆત કરી અને ફરીવાર વિજેતા બન્યા. તે જ મહોત્સવમાં રજૂ થયેલી ઉપશાસ્ત્રીય નૃત્ય, યુગલ શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યોની કોરિયોગ્રાફી અને નિર્દેશન ઉર્જિતાબેને કર્યા હતા. 2007માં જ ઉર્જિતાબેનની ટીમે કતાર ગામના બગીચાના શુભારંભ પ્રસંગે વધુ એક વખત ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ગણપતિ સ્તુતિ રજૂ કરી હતી. તે જ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ સાથે દિલ્હીના ગુજરાતી સમાજમાં ગુજરાતના લોકનૃત્યના કાર્યક્રમની કોરિયોગ્રાફી અને નિર્દેશન તેમણે કર્યા હતા. 2008માં મહારાષ્ટ્રના પુણે મુકામે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘની રાષ્ટ્રીય સ્પર્ધામાં ઉર્જિતાબેને તૈયાર કરેલી નૃત્યના ટીકા બ્રહ્માંડમાં કલા રજૂ થઈ હતી અને તે પણ બીજા ક્રમે વિજેતા બની હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાતા પોંક ફેસ્ટિવલ, રાષ્ટ્રીય પુસ્તક મેળા અને સ્વર્ણિમ ગુજરાત મહોત્સવમાં 2002થી સતત 11 વર્ષ નૃત્યમ નર્તમ અકાદમીએ કાર્યક્રમો રજૂ કર્યા છે. 2009ના નવરાત્રિ પર્વમાં ગરિમા સંસ્થા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનમાં યોજાયેલા આવી નોરતાની રાત કાર્યક્રમ તેમણે રજૂ કર્યો હતો. 2010માં વિખ્યાત અભિનેત્રી સરિતા જોશીએ સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સ્કોપાનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે ઉર્જિતાબેનની ટીમે ભરતનાટ્યમના નૃત્યો રજૂ કર્યા હતા. સ્કોપા કોલેજના નૃત્ય વિભાગમાં ભરતનાટ્યમનો અભ્યાસક્રમ શરૂ કરવાની મુહિમમાં તેમનો મોટો ફાળો રહ્યો છે અને આરંભથી આજ સુધી તેમાં તેમનો સાથ રહ્યો છે. જાન્યુઆરી 2011માં ગુજરાત સરકાર દ્વારા સુરતના વનિતા વિશ્રામ મેદાન પર મેગા ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ખૂબસૂરત ગુજરાત યોજાયો. તેમાં ઉર્જિતાબેને જાતે ટીમની સાથે લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યો પણ રજૂ કર્યા અને તેનું નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. 2012ના નવેમ્બરમાં દિલ્હીના બાળ કલા ઉત્સવ દ્વારા દિલ્હીમાં યોજાયેલા નેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ઉર્જિતાબેનની ટીમે ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરીને વિશેષ ઇનામ મેળવ્યું હતું. એ જ ઉત્સવમાં તેમણે હુડુ લોકનૃત્ય રજૂ કરીને રાષ્ટ્રીય કક્ષાએ બીજું ઇનામ પણ મેળવ્યું હતું. 2012ના રંગભવન જીવન ભારતીના મંચ પર નૃત્યમ નર્તમ અકાદમીની ટીમે જય જય મા નૃત્ય નાટિકા રજૂ કરી હતી. તે જ વર્ષે નરેશ કાપડિયા નિર્દેશિત નાટક રણમાં ખીલ્યું પારિજાત નાટકમાં તેમણે અભિનય કર્યો અને નાટકને કોસ્ચ્યુમ ડિઝાઇનને માટે તેમને ચિત્રલેખા સામયિક અને ભવન્સ કલ્ચરલ સેન્ટર મુંબઈ દ્વારા ઇનામ મળ્યું હતું. તેમના અસાધારણ ભરતનાટ્યમના પ્રદાન માટે તેમને મુંબઈનો 3 તારા એવોર્ડ પણ મળ્યો છે. ભરતનાટ્યમ નૃત્ય કલામાં તેમના પ્રદાનની કદર રૂપે સુરતના રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ઉર્જિતાબેનનું વિશેષ સન્માન કરાયું હતું. 2013ના મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા હની પાર્ક રોડ ઉપર આવેલા મહાપાલિકા મેદાન પર પતંગ પર્વમાં ઉર્જિતાબેનની ટીમે ટિપ્પણી નૃત્ય રજૂ કર્યું.
દુબઈના ગ્લોબલ વિલેજમાં 23-26 જાન્યુઆરી 2013ના ત્રણે દિવસો દુબઈ સરકાર અને ઈ ફોર એન્ટરટેનમેન્ટ દ્વારા યોજાયેલા કલ્ચરલ ફેસ્ટિવલમાં ઉર્જિતાબેનની ટીમે વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ઉર્જિતાબેન અને તેમના અકાદમીના કલાકારોને લોકનૃત્ય તૈયાર કરીને રણ ઉત્સવમાં રજૂ કરવાનું આમંત્રણ મળતા તેમણે ભુજ ખાતે રણોત્સવમાં સુંદર રજૂઆત કરી હતી. શ્રીમતી ઉર્જિતાબેન કિનારીવાલા નવરાત્રિના ડેસ્ટિની ગ્રુપના મહોત્સવમાં 15 વર્ષોથી નિર્ણાયિકા હોય છે. તે જ રીતે ગુજરાત રાજ્ય યુવક મહોત્સવ અને યુનિવર્સિટી યુવક મહોત્સવમાં પણ તેઓ જજની ભૂમિકામાં હોય છે. આ રીતે તેઓ નવી પેઢીનું સંવર્ધન કરતા હોય છે. આવા નૃત્ય ગુરુ શ્રીમતી ઉર્જિતાબેન કિનારીવાલા અને તેમની નૃત્યમ નર્તમ અકાદમીના તમામ કલાકારોને આપણે ગૌરવથી નવાજીએ. આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ તેઓ તેમની કલાનું નિર્દેશન અને સંવર્ધન આ જ રીતે કરતા રહે.